બાળમિત્રો કેમ છો? મજામાં છો ને? તો બાળમિત્રો ચાલો આજે આપણે વિષય ભાષાની અંદર ચકલીનો ચ ની ઓળખ કરીએ અને આપણે એને જોઈશું. તો જો આગળ આપણે શીખી ગયા એમ ક કમળનો ક, ખ ખલનો ખ, ક ગણપતિનો ક, ક ઘરનો ક, અને શું છે આ ચ ચકલીનો ચ. તો આ ચિત્ર સાથે ચકલીનો ચ છે અને આ ખાલી મૂળાક્ષર છે. તો આપણે ચિત્ર સાથે પણ એની ઓળખ કરવાની છે અને ચિત્ર વગર પણ આપણે ચની ઓળખ કરવાની છે, જે આપણે વારંવાર એનું રિવિઝન કરીશું અને તેની ઓળખ પણ કરતા રહીશું. તો બોલો બાળકો, આને શું કહેવાય? ચકલીનો ચ. અને આ છે ચકલીનો ચ. આ ચિત્ર સાથે છે અને આ ખાલી મૂળાક્ષર છે. તો આપણે હવે જોઈએ બોર્ડ પર. તો આપણે આગળ ક થી ઘ સુધી ચિત્ર સાથેની ઓળખ કરી આવી રીતે. ક કમળનો ક, ખ ખલનો ખ, ગ ગણપતિનો ગ, ગ ઘરનો ગ, અને ત્યારબાદ આવશે ચ ચકલીનો ચ. તો આ થઈ આ ચકલીનું ચિત્ર છે એટલે ચ ચકલીનો ચ, અને આ ચિત્ર સાનું છે ચમચીનું, તો થશે ચ ચમચીનો ચ. તો આપણે બંને ચિત્રની ઓળખ કરવાની છે. તો આપણે જોઈશું કે આપણે આ ચકલીના ચની અંદર સરસ મજાનો રંગ પૂરવાનો અને શું બોલતું જવાનું? ચકલીનો ચ, ચકલીનો ચ, અને ચમચીનો ચ. તમારે આવી રીતે ચકલીના ચમાં રંગ પૂરવાનો છે. ત્યારબાદ આપણે જોઈશું ટપકાવાળો ચ. તો એ ચને પણ આપણે સરસ રીતે એને ઘૂંટીશું અને બોલીશું ચમચીનો ચ. બરાબર છે? હવે આપણે જ્યારે આની અંદર રંગ અને ટપકાવાળો થઈ જાય પછી આપણે સદય બુક્સની અંદર નીચે ચોકીની અંદર ટપકા આપેલા છે એ ટપકાને આપણે સરસ રીતે જોડીને ચને ઘૂંટવાનો રહેશે અને બોલવાનું છે ચ ચકલીનો ચ, ચ ચમચીનો ચ, ચ ચકલીનો ચ, ને ચ ચમચીનો ચ. આવી રીતે આપણે લખતું જવાનું અને બોલતું જવાનું ને ટપકાની ઉપર ઘૂંટતું જવાનું અને બોલતું જવાનું. તો એવી રીતે તમને ચની ઓળખ થશે. હવે જુઓ ચ શોધો અને તેના ચિત્ર સાથે જોડો. તો બાળકો આપણે આની અંદર જુઓ આ ચિત્ર સાનું છે ચમચીનું. સાનું ચિત્ર છે ચમચીનું. તો આપણે ચમચી છે તો આપણે ચમચીનો ચ શોધવાનો અને એ ચને આપણે ચમચી સાથે જોડવાનો. તો આ ચ છે તો આપણે એને ચમચી સાથે જોડીશું. જેટલા પણ ચ હોય તે ચને આપણે ચમચીના ચિત્ર સાથે જોડવાનું. હવે જુઓ ચિત્ર ઓળખી મૂળાક્ષર પર ગોળ કરો. તો આપણે ચિત્ર પણ ઓળખીએ છીએ અને તેના મૂળાક્ષર પણ આપણે ઓળખીએ છીએ. તો આપણે અહીં અંદર આ ચિત્ર કમળનું છે તો આપણે આ અલગ અલગ મૂળાક્ષર છે એની સામેની લાઈનમાં જો ક ક છે એ કની ઉપર આપણે શું કરવાનું છે? ગોળ. તો જુઓ આ કમળ છે તો આપણે આની અંદર કમળનો ક શોધવાનો અને એની ઉપર આપણે આવી રીતે ગોળ કરવાનું છે. ત્યારબાદ આપણે ચિત્ર સાનું છે જુઓ ખલનું. તો આપણે આ ખલના ખના ચિત્રને જોવાનું છે અને આની અંદર આપણે એનો મૂળાક્ષર શોધવાનો છે. એ ખલનું ચિત્ર છે એટલે શું શોધવાનું? ખ શોધવાનું. તો જુઓ આપણે આની અંદર શું શોધવાનું છે? ખ. તો આવી રીતે ખ શોધવાનો અને એની ઉપર પણ આપણે આવી રીતે ગોળ કરવાનું છે. હવે જુઓ આ ચિત્ર સાનું છે તો આ ચિત્ર ચમચીનું છે. સાનું છે ચમચીનું. હવે આપણે ઉપર કર્યું એવી રીતે આમાં પણ ચમચીનો ચ શોધવાનો. તો આમાં ચમચીનો ચ શોધવાનો આવી રીતે કે જોવાનું અને પછી એની ઉપર આપણે શું કરવાનું? ગોળ. ચાલો
છે ઘરનું બરાબર તો ઘરનું ઘ ઘરનો ઘ આપણે આની અંદર શોધવાનો છે અને તેની ઉપર પણ આપણે આવી રીતે ગોળ કરવાનો છે તો બાળકો આપણે આવી રીતે અલગ અલગ મૂળ અક્ષર શીખીશું તેની પ્રવૃત્તિ કરીશું અને આગળ પણ આગળ આપણે શીખતા રહીશું તો આજે આપણે ચ ચકલીનો ચ શીખ્યો છે તેની આપણે ચિત્ર સાથેની ઓળખ લેખન કરીશું અને જે આ પ્રવૃત્તિ છે એ આપણે આપેલ બુકની નોટબુકમાં કરીશું થેન્ક યુ